નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશકી વિડીયોઝમાં. હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું ઝવેરચંદ મેઘાણીની લોકકથા દીકરાનો મારનાર. વાર્તાનો પ્રારંભ દેવળિયા ગામના ઝાપામાં ધૂળેટી રમાઈ રહી છે તેમાં મંદોર ખાનનો 8 વર્ષનો દીકરો પણ દોસ્તો સાથે રમે છે. બધા એકબીજાને રોળવામાં ગુલતાન છે. ત્યાં તો એક સફેદ કપડામાં સજ્જ મહેમાન પાદરમાં દાખલ થાય છે. બધાની નજર આ મહેમાન પર જાય છે. કેટલાક કહે છે મહેમાનને રંગ છાંટશો નહીં, તો કેટલાક કહે મહેમાનને રોળ્યા વગર રહેવાય. મહેમાને સફેદ કપડાં અને કમરમાં તલવાર લટકાવેલી હતી. બધા મહેમાન તરફ જાય છે. મહેમાન કહે છે મને રોળશો નહીં, એમ કહી કાળાવાલા કરે છે, પરંતુ ટોળું માનતું નથી. મહેમાન તેની મ્યાન સહિતની તલવાર કાઢી ટોળા આડી વીંઝે છે. ટોળું જોશમાં આવી જાય છે, મહેમાનને રંગવા લાગે છે. ત્યાં અચાનક બૂમ પડે છે. ગજબ થયો, કુંવરને વાગ્યું. મહેમાને કુંવરને તલવાર મારી. પકડો પકડોની બૂમ પડી. મહેમાન ચોક્યો અને ઊભી વાટે ભાગ્યો. ઝાપામાં કેર થયો. મંદોર ખાનના 8 વર્ષના કુંવરને બરાબર ગળા પર તલવારનો ઘા પડ્યો હતો. મંદોર ખાનને આ વાતની જાણ થાય છે. મંદોર ખાને પૂછ્યું કોણે માર્યો. કોક મુસાફરે, અને મારીને ઊભા માર્ગે ઉઘાડી તલવારે જાય છે. મંદોર ખાને કહ્યું લાવો મારી ઘોડી. મંદોર ખાન ઘોડી પર સવાર થઈ મુસાફરના રૂપમાં મહેમાનની પાછળ જાય છે. દૂર એક માણસ હાથમાં ખુલ્લી તલવાર સાથે ભાગ્યો જાય છે. તેને લાગ્યું હવે બચી શકાશે નહીં, મોત નજીક છે. તે ઊભો રહ્યો અને પોતાની તલવાર ગળા પર મૂકી મંદોર ખાને જોયું હું આગળ વધીશ તો આ માણસ પોતાનું ગળું કાપી સીમાડે લોહી છાંટશે. તેઓ ઊભા રહ્યા અને દૂરથી પૂછ્યું કોણ છો તમે. મુસાફર બોલ્યો ચારણ. શા માટે આવ્યો તો. મુસાફર બોલ્યો કાળનો બોલાવ્યો આવ્યો, ભેંસું બધી મરી ગઈ, છોકરું છાસ રાબ વગર રોવે છે. મંદોર ખાન બોલ્યા તે કુંવરને માર્યો. મુસાફરે આભ સામે હાથ કરી કહ્યું ઈશ્વર જાણે, મને ખબર નથી. મારે ડેલીએ આવવું હતું, જૂના કપડાં સારા નહીં લાગે એટલે નવા કપડાં પહેરી આવ્યો, પણ ટોળાએ મને રોળવાનું શરૂ કર્યું. મેં મ્યાન સહિત તલવાર વીંઝવાનું શરૂ કર્યું, તેમાં મ્યાન ક્યારે નીકળી ગયું તે ખબર ન રહી. આટલી વાત થઈ ત્યાં પાછળથી બૂમો પાડતું આખું ગામ આવે છે. પકડો પકડો, મારો મારો કરે છે. મંદોર ખાને કહ્યું ગઢવા અહીં આવો, લે આ ઘોડી, બેસીને ભાગવા લાગ. ગામ પહોંચે તો નહીં બચવા દે તને. મુસાફર બોલ્યો પણ તમે કોણ. મંદોર ખાને કહ્યું ઓળખાણ આપવાનો સમય નથી, ભાગવા માંડ. મુસાફર બોલ્યો પણ બાપ તારું નામ તો કે. અરે નામ ખુદાનું, કહી મંદોર ખાને ચારણને બાવડે જાલી ઘોડી પર બેસાડ્યો. ઘોડી જોત જોતામાં અલોપ થઈ ગઈ. મંદોર ખાન અડવાણા પગલે પાછા આવે છે. લોકોએ પૂછ્યું કા બાપુ, ત્યારે તે બોલ્યા માળો લોટકો આદમી મને જીતવા ન દીધો. લોકો બોલ્યા બાપુ મૂર્ખ ન બનાવો, 7 ખોટના દીકરાના મારતલને તમે ઉલટો ભગાડ્યો. મંદોર ખાન બોલ્યા લ્યો હવે જાતું કરો, લોકો માનતા નથી. ત્યારે મંદોર ખાન બોલ્યો તેણે શું મારા દીકરાને જાણી જોઈને માર્યો, તેને ઘરે આવા દીકરાઓ ભૂખ્યા મરે છે. તમે જાણો છો તે કોડ ભર્યો મારા ઉંમરે આવ્યો હતો. દીકરો મર્યો એ ખુદા તાલાની મરજી, આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખરી પડ્યો. ચાલો હવે મૈયત કાઢીએ. હસતે મુખે બાપે દીકરાને દફનાવ્યો. તો અહીં વાર્તા પૂરી થાય છે મિત્રો. વાર્તા ગમી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, આવી માનવતારૂપી વાર્તાઓ લઈને હું ફરી આવીશ ત્યારે મળીશું. ત્યાં સુધી આપ સૌ કુશળ રહો, આબાદ રહો. ધન્યવાદ.